બોટાદના બરવાળામાં મકાનમાં આગ લાગી છે 14 જાન્યુઆરીએ કૌટુંબિક ઝઘડામાં યુવકની હત્યા થઈ હતી હત્યાના કેસમાં સંડોવાયેલા આરોપીના ઘરે આગ લાગી છે આગમાં બે બાઇક સહિત ઘરવખરી બળીને ખાક થઈ ગઈ બોટાદ પાલિકાના ફાયર વિભાગે આગને કાબૂમાં લેવા માટે કામગીરી હાથ ધરી બરવાળા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે આરોપીના ઘરે હત્યા બાદથી જ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો હતો राजू बारैया संवाददाता फोनलाइन पर जोड़ाया छे राजू जे आ घटना सामे आवी रही छे जे आरोपी हतो तेना मकान में अचानक आग लागवानी घटना बनी कौटुंबिक झगड़ा नो मामलो पण सामे आवी रह्यो छे शुं विगतो आ समग्र मामले ओरे वात करिए तो बोटाद जिल्लाना जे बरवारा शहर नी अंदर रावलशेरी विस्तार आवेलो छे अने आज रावलशेरी विस्तार मां मकर संक्रांति ना पर्व जे मातम फेरवायो हतो ते एक लाला नामना युवान नी निर्मम हत्या करवामां आवी हती ने जे आरोपी हता એજ આરોપીઓ આ જ વિસ્તારમાં રહે છે ને તેના મકાન ની અંદર આજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી ઘટનાની જાણ થતા જે બરવાળા પોલીસ કાફલો અને ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યું હતું ને આગને ઓલવવાની ઓલવી હતી પરંતુ કઈક ને કઈક આગની અંદર ઘર વગરી અને એક કે બે જેટલા બાઇક પણ બળીને ખાક થયા છે ઓરલ વાત કરીએ તો જે હત્યા કરનાર આરોપીના મકાનમાં આગ શેના કારણે લાગી કારણ અંકબંધ છે પરંતુ કઈક ને કઈક આગ લગાડવામાં આવી છે કે આગ લાગવા પાછળનું શું કારણ છે એ તો પોલીસ તપાસ બહાર ખબર પડશે જી તો ધન્યવાદ રાજુ